નમસ્કાર મિત્રો, અનસલ્ટ ફૂડ્સના કિચનમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ગુજરાતનું ફેમસ ફરસાણ ફાફડા બનાવીશું. ફાફડા બનાવવા માટે અહીં મેં 1 કપ એટલે કે 125 ગ્રામ ચણાનો લોટ લીધો છે. તમે તૈયાર બેસન પણ યુઝ કરી શકો છો. તેમાં આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ મોણ તરીકે નાખીશું. સારા કલર માટે 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું અને 2 પિંચ હિંગ પણ એડ કરી દઈએ. 1/2 ટીસ્પૂન અજમો એડ કરીશું. હવે હું અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો પાપડિયો ખારો એડ કરી રહી છું, સાથે 1/2 ટીસ્પૂન કરતાં પણ ઓછું મીઠું એડ કરીશું. કારણ કે પાપડિયો ખારો ખૂબ જ ખારાશ ધરાવતો હોય છે, તો લોટ ખારો ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું. હવે મોઈડ અને મસાલાને લોટમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે અહીંયા ફાફડા બનાવવા માટે આપણે પૂરી અને પરોઠાનો જે લોટ હોય છે એનાથી સહેજ ઓછો ઢીલો લોટ બાંધવાનો છે અને લોટમાં ધીમે ધીમે આપણે ચમચી વડે પાણી એડ કરીશું જેથી લોટ ઢીલો ના થઈ જાય. એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. અહીંયા જે લોટ બાંધવા માટેની દરેક વસ્તુનું જે મેજરમેન્ટ આપણે લીધું છે તે 125 ગ્રામ એટલે કે 1 વાડકી ચણાના લોટ માટેનું છે. તમે જેમ જેમ ચણાના લોટની ક્વોન્ટિટી વધારતા જાઓ ફાફડા બનાવવા માટે, તો એ પ્રમાણે એમાં નખાતી સામગ્રીનું પ્રમાણ પણ તમારે એડજસ્ટ કરીને વધારી લેવાનું. ફાફડાનો લોટ બંધાઈ જાય એટલે એને સતત 5 થી 6 મિનિટ સુધી આ રીતે મસળવાનું છે અને બરોબર મસળી અને સ્મૂથ થઈ જાય પછી એને 1/2 કલાક માટે આપણે રેસ્ટ આપીશું. અહીં મેં સતત 5 થી 6 મિનિટ સુધી લોટને મસળ્યો છે અને હવે 1/2 કલાક માટે આપણે તેને રેસ્ટ આપીશું. અડધી કલાક બાદ હવે હાથમાં થોડું તેલ લઈ અને લોટને ફરી એકવાર ચીકણો અને સ્મૂથ કરી લઈએ. ફરી એકવાર 2 થી 3 મિનિટ માટે મસળી લઈએ. આ રીતે એને મસળી લેવાનું. જેટલો એ ચીકાશવાળો અને સ્મૂથ થશે ફાફડા એટલા જ સરસ તૈયાર થશે. તો આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે અને હવે આપણે ફાફડા વણી લઈએ. હવે ફાફડા બનાવવા માટે હંમેશા લાકડાની પાટલીનો ઉપયોગ કરીને ફાફડા બનાવવાના, તો ફાફડા સરસ રીતે વણાઈ જશે. પાટલી અને વેલણને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ અને આ રીતે ગુલ્લું તૈયાર કરી અને પાટલી પર પ્રેસ કરી દેવાનું. પછી વેલણના બંને છેડાને પ્રેસ કરી અને આ રીતે વણી લેવાના. ખૂબ જ પાતળા અને સરસ ફાફડા ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે બધા જ ફાફડા વણીને તૈયાર કરી લઈએ. વેલણને આપણે બંને છેડેથી એક સરખું પ્રેસ કરીને રોલરની જેમ એક જ દિશામાં ફેરવીશું. સરસ ઇઝીલી ફાફડા તૈયાર થઈ જાય છે. તો આ રીતે વણીને પણ સરસ અને ટેસ્ટી બજાર જેવા જ ફાફડા ઘરે પણ તૈયાર કરી શકાય છે. તેના ટેસ્ટ અને લુકમાં કોઈ જ ફરક નથી આવતો. પાટલી સાથે સ્ટીક થઈ જાય તો આ રીતે છરીની મદદથી તેને ખોલી લેવાનો. તમે જોઈ રહ્યા છો કેટલો સરસ ફાફડા તૈયાર થઈ ગયા છે.
તો આ રીતે હું બધા જ ફાફડા તૈયાર કરી લઉં છું. તો આપણા બધા જ ફાફડા વણાઈને તૈયાર છે. હવે આપણે ફાફડાને તળી લઈએ. ફાફડા તળવા માટે એકદમ પહોળી પેન કે કઢાઈનો ઉપયોગ કરવાનો, જેથી ફાફડા ઇઝીલી તૈયાર થઈ જશે, તૂટશે નહીં અને વળશે નહીં. અને તેલ એકદમ ગરમ થાય પછી જ એમાં ફાફડા એડ કરીશું, તો ફાફડામાં સરસ બબલ આવશે અને ફાફડા સોફ્ટ સરસ તૈયાર થશે. અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખીને ફાફડાને તળવાના છે. અને ફાફડા એક બાજુ તળી જાય એટલે તેને ટર્ન કરતા રહેવાનું. અને આ રીતે ઝારાની મદદથી થોડા થોડા ફ્રેશ કરતા રહીશું, તો સરસ રીતે ફાફડા ફૂલશે પણ ખરા અને પૂરેપૂરા અંદર બહારથી તળાઈ જશે. ખૂબ જ ઝડપથી ફાફડા તળાઈ જાય છે અને એનો કલર સહેજ ચેન્જ થાય, ગોલ્ડન બ્રાઉન થાય, એટલે તરત જ એને તેલની બહાર કાઢી લઈશું. તો હવે ફાફડા તળાઈને તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. ફાફડા ખૂબ જ સરસ બન્યા છે, તેમાં બબલ્સ પણ સરસ આવ્યા છે, પાતળા પણ થયા છે, તેનો કલર પણ સરસ છે અને ક્રિસ્પી પણ બન્યા છે. તો હવે સેમ પ્રોસેસથી બાકીના ફાફડા પણ આપણે તળી લઈએ. આ ફાફડાને તમે તળેલા મરચાં, પપૈયાની ચટણી કે બેસનની કઢી સાથે સર્વ કરી શકો છો. ખાસ કરીને દશેરા જેવા તહેવારમાં જલેબી સાથે આ ફાફડા ખવાતા હોય છે અને ટી ટાઈમ સ્નેક તરીકે પણ ગુજરાતમાં આ એકદમ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. બંને બાજુથી સરસ રીતે તળાઈ ગયા છે, તો એને આપણે તેલની બહાર કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી એકવાર આ ફાફડા રેસીપીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. અને તમારા ફાફડા કેવા બન્યા તે મને નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં જરૂરથી શેર કરજો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલ અનસલેટ ફૂડને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.